મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષય ધોરણ 11 સાયન્સના પ્રકરણ નંબર 10, જેમનું નામ છે તરલનું મિકેનિક્સ, જેમના લેક્ચર નંબર 7. મિત્રો, લાસ્ટ લેક્ચર જે આપણે જોયો હતો એમાં આપણે જોયું હતું સાતત્યનું સમીકરણ. બરાબર યાદ રાખજો, સાતત્યના સમીકરણમાં આપણે શું જોયું હતું? તો કે એમાં આપણે લાસ્ટ જે સૂત્ર તાર્યું હતું ફાઇનલ, એમાં લખ્યું હતું એ વી ઇઝ ઇક્વલ ટુ અચળ. એ વી અચળનો મતલબ શું થયું? કે અહીંયા જે નળીમાંથી તરલ પસાર થાય છે એ તરલનું કદ, એને કહેવાય એ વી, ક્ષેત્રફળ ગુણ્યા એકમ સમયમાં પસાર થતું તરલ, અથવા તો એક સેકન્ડમાં પસાર થતું તરલ. જો એકમ સમય એટલે એક સેકન્ડમાં, આ વેગ એટલે શું થાય છે? તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. એકમ સમયમાં જે તરલ પસાર થાય એટલે કાપેલું અંતર, અંતર ઇઝ ઇક્વલ ટુ વેગ થઈ ગયો. એટલું તરલનું કદ કહેવાય. આને કદ ફ્લક્સ કહેવાય. કદ ફ્લક્સ. આપણે જે જોયું આગળ એ દળ ફ્લક્સ હતું. ફ્લક્સ એટલે શું ખબર છે? તરલના કણોનો સમૂહ, કે એટલું તરલ જે છે એમાંથી પસાર થતું હોય. બરાબર. તો એ દળ ફ્લક્સ થયું, આ કદ ફ્લક્સ થયું. કદ ફ્લક્સ માટે અગત્યની બાબત શું જોઈ હતી આપણે? કે એવી બરાબર અચળ છે ને, તો એ ચલે છે વન અપન વી જોયું હતું. અથવા તો આપણે એમય કહી શકીએ વી ચલે છે વન અપન એ. મતલબ શું? તો અહીંયા કહી શકીએ કે તરલનો વેગ જે છે એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા આડછેદ જે છે એ તરલના વેગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેમ એ વધુ, જેમ એ વધુ તેમ એનો વેગ વી ઓછો હોય, રાઈટ? અને જેમ એ ઓછો તેમ વેગ વધુ હોય. અહીંયા આપણે એક આ વિચારવું હોવું, આને વહન નળી કહેવાય. તો આ વહન નળીમાં માનો કે અહીંયા આડછેદ એ વિચારો ને અહીંયા આડછેદ એ વિચાર, આ બી વિચારો ધારો કે. તો આનો આડછેદ ઓછો છે, આનો આડછેદ વધારે છે. એટલે અહીંયા વેગ વધુ છે, અહીંયા વેગ ઓછો છે. રેડી? એટલે આ જેનો આડછેદ ઓછો હોય ત્યાં તરલનો વેગ વધારે હોય. પછી આપણે બીજું સૂત્ર આ ભણી ગયા, પી ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એ. એ આપણે ચર્ચા કરી, જેમ એ ઓછો એમ દબાણ વધારે હોય. જ્યાં દબાણ વધારે હોય ત્યાં આપણે કહી શકીએ કે આ ક્ષેત્રફળ જે છે એ ઓછું હોય. કેમ? તો કે દબાણ વધારે એટલે એ ઓછો, એ ઓછો તો વી વધુ. એનો મતલબ એવો થઈ ગયો કે જ્યાં પી વધુ ત્યાં વી વધુ. આ સાતત્યનું સમીકરણ થયું. હવે માનો કે ધ્યાન આપજો, સરસ મજાનો ગ્રાફ તમને સમજાવું છું. અહીંયા આપણે લખીએ છીએ વી અને અહીંયા એ. વી જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે, તો જેમ જેમ ક્ષેત્રફળ વધશે ને એમ વેગ ઘટશે, એટલે એનો ગ્રાફ આમ મળશે. આ ખ્યાલ રાખજો, પૂછે આપણને કદાચ તો. બરાબર. પછી આ એવી જે મળ્યું ને બાળકો, એને કદ કહેવાય. એવી બરાબર ઘણી વખત આર લખે છે. આર એટલે તરલના વહનનો દર, તરલ વહનનો દર, તરલ વહનનો દર. ધ્યાન આપજો, એને કહેવાય આર. એવી બરાબર આર. એટલું ક્લિયર થયું બાળકો? તો આ જે છે એ સાતત્યનું સમીકરણ હતું, એને આપણે આમાં લખી શકીએ એ વન વી વન બરાબર એ ટુ વી ટુ બરાબર એ થ્રી વી થ્રી બરાબર એ એન વી એન ઇઝ ઇક્વલ ટુ, આમ લખી શકીએ એવી બરાબર અચળ. એવી બરાબર કેવી? તો એવી બરાબર અચળ. ક્લિયર થઈ ગયું બાળકો? એટલું રેડી? ચાલો, તો એટલું એક વાર જોઈ લ્યો, પછી આપણે બર્નોલીનું સમીકરણ સમજીએ. ચાલો બાળકો, હવે આપણે સમજવાનું છે બર્નોલીનું સમીકરણ. સરસ મજાનો ટોપિક છે. બરાબર, ધ્યાન આપજો. આ બર્નોલી ઇક્વેશન આપણે તારવવાનું છે.
એમાં આપણે સાતત્યના સમીકરણનો ઉપયોગ કરીશું, બરાબર, જે હમણાં આપણે જોયું. આ બર્નુલીનું સમીકરણ જે છે ને બાળકો, એ આદર્શ તરલ માટે સાચું છે. ધ્યાન આપજો, આદર્શ તરલની વ્યાખ્યા મેં તમને આપી દીધી આની આગળના લેક્ચરમાં, કે જે તરલ સ્થાયી, અદબનીય, અચક્રિય અને અસ્યાન હોય એને આપણે આદર્શ તરલ કહ્યું હતું. આદર્શ તરલને સૂકું પાણી પણ કહે છે, બરાબર. હવે અહીંયા બર્નુલીનું સમીકરણ આપણે મેળવવું છે, બરાબર, એ માટે આપણે એક વહન નળી વિચારશું. શું વિચારશું? વહન નળી. આવી વહન નળી છે. આ વહન નળીનો આ બાજુનો આડછેદ છે, આ જે છે એ આ સાઈડનો આડછેદ છે, બરાબર. આ એની મધ્યમાન રેખાથી, ધ્યાન આપજો, આ બાજુનો જે ભાગ છે ને એક આડછેદ એક કહી દઉં, આ બાજુનો જે ભાગ છે ને આડછેદ બે કહી દઉં. આ બાજુના આડછેદનું ક્ષેત્રફળ એ વન છે, આ બાજુના ભાગના આડછેદનું ક્ષેત્રફળ એ ટુ છે. અહીંથી જે તરલ પસાર થાય એનો વેગ વી વન છે, અહીંથી જે તરલ પસાર થાય એનો વેગ વી ટુ છે. આ સમક્ષિતિજ સપાટી છે, સપાટીથી આ છેડાની ઊંચાઈ છે એને વાય વન કહી દઉં છું, આ છેડાની જે ઊંચાઈ છે એને વાય ટુ કહી દઈએ છીએ. રેડી? અહીંથી જે તરલ જાય છે એનો આ આડછેદ આપણે વિચારીએ કે અહીંયા સુધીમાં કોમન છે, બરાબર. તો આ ભાગને કીધો બી અને અહીંયા કીધો સી, અહીંયા સુધીમાં આડછેદ બદલાતો નથી એવું આપણે વિચારીએ છીએ. અને અહીંયા જે આડછેદ છે એ બી ઈ પાસે બિંદુ ડી કહી દઈએ, અને આ બાજુનો ભાગ છે ત્યાં ઈ કહી દઈએ. હું વી ટુ આઈ લખું છું, આ ભાગને આપણે ઈ કહી દઈએ. રેડી? હવે આપણે આ વહન નળી જે છે એની સમક્ષિતિજ સપાટીથી ઊંચાઈ અહીંયા આ છેડાની વાય વન છે અને આ છેડાની વાય ટુ છે. હવે અહીંયા આ બાજુથી દબાણ આમ લાગે છે, આ દબાણને પી વન કહું છું, ધ્યાન આપજો. અને આ છેડો એ ખુલ્લો જ છે, અહીંથી દબાણ છે ને બાળકો આમ લાગશે, આ દબાણ પી ટુ છે. એટલે પી વન પી ટુ પરસ્પર વિરુદ્ધ દિશા નાખ્યા, ક્લિયર. જો આને ધન ગણશું તો પહેલાંને ઋણ ગણીશું, ક્લિયર. આ એક જે આ જે વિચાર્યું છે એને વહન નળી કહેવાય. વહન નળી એટલે સાદી નળી કહો તો કાંઈ વાંધો નહીં. આની અંદર જે તરલ છે એ તરલની ઘનતા, ધ્યાન આપજો, તરલની ઘનતા રો છે, બરાબર. હવે આપણે વિચારવાનું શું છે અહીંયા, તો કે હવે બે આડછેદ છે આપણી પાસે વિભાગ, કે અહીંયા વેગ વી વન છે, અહીંથી અહીંયા સુધી તરલ પહોંચે ત્યારે ધારો કે સમય ડેલ્ટા ટી હોય, તો આ સમયગાળામાં કાપેલું અંતર બરાબર વેગ એને ગુણ્યા સમય થાય. ક્યાં? તો કે બીસી વિસ્તારમાં થાય ને. પછી અહીંયા શું વિચારું? આટલું કપાયેલા અંતરમાં વેગ વી ટુ છે અને સમય ડેલ્ટા ટી હોય, તો એ કપાયેલું અંતર કેટલા વિસ્તારમાં? તો કે ડી વિસ્તારમાં, વી ટુ ડેલ્ટા ટી, આ જે છે એ ડી વિસ્તાર થયો. મતલબ આપણે એક આ બાજુના છેડે વિચાર્યો, એક આ બાજુના છેડે કદખંડ વિચાર્યો, એમાં આ વિસ્તાર માટે ડેલ્ટા ટી સમયમાં એટલું અંતર કપાય છે, અહીંયા ડેલ્ટા ટી સમયમાં એટલું અંતર કપાય છે, બરાબર. તો હવે પહેલા માટે લખીએ, હવે બીસી માટે તરલનું કદ, તો આડછેદ કેટલો છે એનું કદ? વી બરાબર આડછેદ એ વન વી વન ડેલ્ટા ટી, ધ્યાન આપજો. એટલું તરલનું કદ થયું.
तथा डीई विभाग माटे तरलनुं कद, न्यां तरलनुं कद बाळको केटलुं थशे बोलो? तरलनुं कद V इज इक्वल टू क्षेत्रफळ ए टू वेग वी टू डेल्टा टी। परंतु बन्ने विस्तारमांथी पसार थता तरलनुं कद, ध्यान आपजो, तरलनुं कद समान हशे। જે બંને વિસ્તાર છે એ વિસ્તારમાંથી પસાર થતું જે તરલ છે એનું કદ કેવું હશે? સરખું હશે। ક્લિયર? હવે આપણે આ બીસી વિસ્તાર માટે જે કદ હતું એટલું હતું, તેથી પસાર થતા તરલનું દળ ગણવું હોય તો કેટલું થશે? દળ બરાબર ઘનતા બરાબર દળના છેદમાં કદ, એટલે એમ બરાબર રો ઇન્ટુ વી થાય કે ન થાય? તો અહીંયા રો, વી એટલે શું થઈ ગયું? તો કે પસાર થતા તરલનું દળ, ઘનતા એમને આઠ છેદનું ક્ષેત્રફળ એ વન, અહીંયા વી વન ડેલ્ટા ટી। આ કેના માટે થયું ભાઈ? તો કે બીસી માટે। તથા કેટલા માટે? ડીઈ માટે તરલનું દળ બરાબર રો એ ટુ વી ટુ ડેલ્ટા ટી, થાય કે ન થાય? હવે બરાબર, હવે સમજવાનું ધ્યાન આપજો। હવે આ તરલને અહીંથી અહીં મોકલું તો હવે બીસી વિસ્તાર માટે કરવું પડતું કાર્ય, ધ્યાન આપજો, કરવું પડતું કાર્ય, તો એ કાર્ય બરાબર શું થાય? ખરેખર બળ એને ગુણ્યા સ્થાનાંતર। આમ જ ધક્કો મારે તો હવે હવે આપણને ખબર છે બાળકો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, એટલે બળ કેટલું લાગે? તો કે પી ઇન્ટુ એ જેટલું થાય। તો હવે શું થશે? તો બીસી વિસ્તાર માટે કરવું પડતું કાર્ય એને હું ડબલ્યુ વન કહું, ઇઝ ઇક્વલ ટુ બળ કેટલું છે? તો કે પી ઇન્ટુ એ, એટલે પી વન એ વન થાય, અને સ્થાનાંતર કેટલું? તો કે વી વન ડેલ્ટા ટી થયું બરાબર। તથા ડીઈ વિસ્તાર માટે, ડીઈ વિસ્તાર માટે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય તો ન્યાય કરવું જ પડશે ને, એ કરવું પડતું કાર્ય, તો એ કરવું પડતું કાર્ય કેટલું છે? ડી વિસ્તાર માટે કરવું પડતું કાર્ય, ધારો કે ડબલ્યુ ટુ છે, તો ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ પી ટુ એ ટુ વી ટુ ડેલ્ટા ટી, અને અહીં હું લખું છું ઋણ દિશાની, મેં સૌથી પહેલાં કીધું બે દબાણ કેવા છે? વિરુદ્ધ દિશાના, એટલે આ કાર્ય તમને ડબલ્યુ ટુ એટલું મળ્યું, માઇનસ પી ટુ એ ટુ વી ટુ ડેલ્ટા ટી। હવે કુલ કાર્ય, તો કે કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ, તો તરલ ને ત્યાં પહોંચાડવા માટે કરવું પડતું કુલ કાર્ય ડબલ્યુ બરાબર પી વન એ વન વી વન ડેલ્ટા ટી માઇનસ પી ટુ એ ટુ વી ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, જો એ વન વી વન ટી વન એટલે તો તરલનું કદ થયું એકમ સમયમાં, એ તો સરખું છે, તો પી વન માઇનસ પી ટુ ઇન્ટુ આ કદને કહી દઉં ડેલ્ટા વી, એટલે તરલને ટોટલ એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડવા માટે કરવું પડતું જે કુલ કાર્ય છે એ આપણને બાળકો મળી ગયું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી વન માઇનસ પી ટુ ઇન્ટુ ડેલ્ટા વી, આ સમીકરણ નંબર એક, એટલું સમજાણું? હવે આ તરલને અહીંથી અહીંયા પહોંચાડો છો ત્યારે એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે, ગતિ ઉર્જા
અને સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે નોંધવો છે ભાઈ. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર નોંધવો હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા વન હાફ એમ વી વન સ્ક્વેર એમ વન અને અંતિમ ગતિ ઉર્જા કે ટુ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ ટુ વી ટુ સ્ક્વેર. મેં તમને સૌથી પહેલાં કહી દીધું કે આ દળ બંને માટે સરખું હશે, જેટલું અહીંયા પસાર થાય એટલું અહીંયા. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? વન હાફ એમ સમાન છે એટલે લખી શકું વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર. એટલે આ થઈ ગયો ગતિ ઉર્જાનો ફેરફાર. અને મેં તમને દળ સૌથી પહેલાં કહી દીધું, દળ બરાબર એટલું થાય, આના બરાબર કદ ડેલ્ટા વી કહી દીધું, એટલે એમ બરાબર આપણે લખી શકીએ રો ઇન્ટુ ડેલ્ટા વી. બરાબર, તો ગતિ ઉર્જા કેટલી મળી ભાઈ? વન હાફ રો ડેલ્ટા વી વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર. એટલે આ આપણને શું મળી ગયું? ગતિ ઉર્જાનો ફેરફાર. ક્લિયર બાળકો? હવે હવે તરલને આ ઊંચાઈએથી આ ઊંચાઈએ લઈ જવું છે, તેથી સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ જોહે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર, સ્થિતિ ઉર્જાને આપણે શું કહેશું? તો કે યુ અથવા તો વી. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ ટુ માઇનસ યુ વન થાય. અને યુ ટુ માઇનસ યુ વન એટલે સ્થિતિ ઉર્જા, યુ બરાબર એમ જી એચ, યાદ કરો એમ જી એચ. તો એના ઉપરથી યુ વન ઇઝ ઇક્વલ ટુ એમ જી વાય વન થાય અને યુ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ જી વાય ટુ થાય. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી વાય ટુ માઇનસ વાય વન થયો. અને એમ એટલે તો આપણને ખબર છે કેટલું? રો ઇન્ટુ ડેલ્ટા વી. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર રો ડેલ્ટા વી જી વાય ટુ માઇનસ વાય વન. તો આ આપણને મળી ગયો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ રો ડેલ્ટા વી જી વાય ટુ માઇનસ વાય વન. મતલબ શું થયું? તો તરલને એક છેડાથી બીજા છેડે પહોંચાડો છો બાળકો, ત્યારે એમની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલો મળ્યો. મતલબ આપણને ડેલ્ટા કે એટલું મળ્યું અને ડેલ્ટા યુ કેટલું મળ્યું? તો કે રો ડેલ્ટા વી જી વાય ટુ માઇનસ વાય વન. ધ્યાન આપજો, ત્રણ સમીકરણો યાદ રાખવાના છે. ક્યાં ક્યાં? એક આ, એક આ અને એક આ. ક્લિયર? ચાલો એટલું જુઓ, પછી આપણે આની આગળ સાબિતી જોઈ. ઓકે બાળકો, તો અહીંયા આપણે એ જોયું કે જ્યારે આટલા વિભાગમાંથી ડેલ્ટા ટી સમયમાં જે દળ પસાર થાય ડેલ્ટા એમ હોય, તો આપણને ખબર છે કે તરલ જે છે એ અદબનીય છે. અને તરલ અદબનીય છે એટલે જેટલું દળ અહીંથી પસાર થાય એટલું દળ અહીંથી પસાર થશે. એ આપણે સૂત્ર તૈયાર્યું હતું. કઈ રીતે? તો કે એમ બરાબર રો ઇન્ટુ વી. તો અહીંથી જે તરલ પસાર થયું ડેલ્ટા એમ કહીએ તો એ કંઈ વાંધો નહીં, તો રો. તો પહેલાં માટે વી કેટલું લીધું હતું આપણે? કદ. તો કે ક્ષેત્રફળ એને ગુણ્યા અંતર. એટલું જ દળ બીજા માટે લીધું હતું રો એ ટુ વી ટુ ઇન્ટુ ડેલ્ટા ટી. અને આ કયા વિસ્તાર માટે હતું ભાઈ? તો કે બીસી વિસ્તાર માટે. આ કયા વિસ્તાર માટે છે? તો કે ડી વિસ્તાર માટે. રેડી? હવે અહીંયાથી અહીંયા સુધી કરવા માટે, પહોંચાડવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ વન વત્તા ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળ્યું હતું? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કુલ કાર્ય, કાર્ય એટલે દબાણનો ફેરફાર, પી વન માઇનસ પી ટુ ઇન્ટુ કદ કેટલું હતું? ડેલ્ટા વી જેટલું. એટલું કદ જે છે એ ડેલ્ટા વી જેટલું આપણે લઈ લીધું હતું. ક્લિયર? તો આ આપણને કુલ કાર્ય મળ્યું આ સમીકરણ નંબર એક. હવે ગતિ ઉર્જાનો ફેરફાર આપણે લીધો, તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર. એમ એટલે આપણે લઈ લીધું હતું રો ઇન્ટુ ડેલ્ટા વી. તો આ આપણને મળ્યું હતું વન હાફ રો ડેલ્ટા વી વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ હતો યુ ટુ માઇનસ યુ વન.
तो इज इक्वल टू एम जी वाई टू माइनस वाई वन एम एम आप लखी नहीं कूत रो डेल्टा वी जी वाई टू माइनस वाई वन आ फेरफारों तो बाड़को स्थिति ऊर्जा यू अथवा डेल्टा वी पण कहीए छीए ने हवे हवे तो के कार्य ऊर्जा प्रमेय मुजब हवे कार्य ऊर्जा प्रमेय मुजब कार्य ऊर्जा प्रमेय मुजब शू लखी सकिए तो के डबल्यू बराबर डेल्टा के डबल्यू बराबर डेल्टा के तो डबल्यू केटलू छे तो के डबल्यू इज इक्वल टू पी वन माइनस पी टू इंटू डेल्टा वी इज इक्वल टू डेल्टा के એટલે ગતિ ઊર્જાનો ફેરફાર થશે વત્તા સ્થિતિ ઊર્જાનો ફેરફાર થશે તો ડેલ્ટા કે એટલે 1 હાફ એમ વી2 સ્ક્વેર માઇનસ વી1 સ્ક્વેર પ્લસ સ્થિતિ ઊર્જાનો ફેરફાર રો વી રો ડેલ્ટા વી જી વાય2 માઇનસ વાય1 રેડી તો ઇઝ ઇક્વલ ટુ પી1 માઇનસ પી2 इंटू डेल्टा वी इज इक्वल टू वन हाफ एमनी जगह आपणे किंमत मूकी दई कई रो इंटू डेल्टा वी रेडी चालो तो शू थशे वन हाफ रो डेल्टा वी इंटू वी टू स्क्वेर माइनस वन हाफ रो डेल्टा वी इंटू वी टू स्क्वेर प्लस रो डेल्टा वी जी वाई टू माइनस रो डेल्टा वी जी वाई वन हवे आमांथी कोई कॉमन उड़े एवुं छे तो के आ शू जशे बोलो आ डेल्टा वी बधे केवुं छे कॉमन एटले डेल्टा वी कैंसल थई गयुं तो के हा तो आपणने शू मळ्युं भाई तो के आपणने आवुं सूत्र मळ्युं पी वन माइनस पी टू इज इक्वल टू वन हाफ रो वी टू स्क्वेर माइनस वन हाफ रो वी वन स्क्वेर वी वन आवशे ने प्लस रो जी वाई टू माइनस रो जी वाई वन आ याद रखो बराबर चलो तो आपने समीकरण आवुं मळ्युं हवे आने थोड़ूक सरल स्वरूप में आपणे फेरवी नाखीए कई रीते सरल स्वरूप में फेरवशुं तो के अहींया आपणे वनवाळा पदोने लई लईए पी वन आ अने आ એને આપણે એક સાઈડ લખી નાખીએ ચાલો તો શું થશે એક સાઈડ લખશો તો પી વન પ્લસ આ બાજુ આવી જાય રોજી વાય વન આ બાજુ આવી જાય પ્લસ વન હાફ રો વી વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પહેલી સાઈડ હોય છે એટલે પી ટુ પ્લસ રોજી વાય ટુ પ્લસ વન હાફ રો વી ટુ સ્ક્વેર કારણ કે આ તો આ બાજુ જ હતું એટલે આપણને આ જે સમીકરણ મળ્યું એને કહેવાય બર્નુલીનું સમીકરણ કેનું તો આ બર્નુલીનું સમીકરણ થયું બર્નુલીનું સમીકરણ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે પી વન પ્લસ જોજો આ પી વન આનું દબાણ પછી ઈ છેડાનું સ્થિતિ ઉર્જા ઈ જ થઈ ને રોજી વાય વન પ્લસ એ છેડાની ગતિ ઉર્જા વન હાફ રો વી વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ બીજા છેડા માટે પી ટુ પ્લસ રોજી વાય ટુ પ્લસ વન હાફ રો વી ટુ સ્ક્વેર રેડી તો આ સાતત્યના સમીકરણ જેવું થયું જો તો અહીં આપણે શું લખી શકીએ અહીં વ્યાપક રીતે ધ્યાન આપજો વ્યાપક રીતે બર્નુલીનું સમીકરણ લખવું હોય તો વ્યાપક રીતે બર્નુલીનું સમીકરણ થશે પી પ્લસ રો જી વાય પ્લસ વન હાફ રો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ ક્લિયર થઈ ગયું બાળકો આ બર્નુલીનું સમીકરણ થયું આ સમીકરણને રોજી વડે ભાગી નાખીએ બરાબર સમજજો પી બાય રોજી પ્લસ રોજી બાય વાય બાય રોજી પ્લસ વન આ રો વી સ્ક્વેર બાય રોજી એટલે રો રો કેન્સલ આ કેન્સલ આવું મળ્યું તો આપણી પાસે આ જે સમીકરણ મળ્યું ધ્યાન આપજો બાળકો એમાં પી બાય રોજી
પછી વાય અને વી સ્ક્વેર બાય જી, એટલે આ બધા એકમ કદ દીઠ આ ઊંચાઈ, એકમ કદ દીઠ એનો વેગ અને અહીંયા દબાણ. તો આપણને ત્રણ સમીકરણો જે મળે છે બાળકો, ધ્યાન આપજો, પહેલું દબાણનું, બીજું જે છે એ ઊંચાઈનું, અને ત્રીજું જે છે એ વેગનું. તો આ જે સમીકરણ તમને મળ્યું, પી બાય રો જી પ્લસ વાય પ્લસ વી સ્ક્વેર બાય ટુ જી, આને આ બર્નુલીના સમીકરણના ત્રણ હેડ કહેવાય. હેડ એટલે અલગ વિસ્તાર, આપણે કહી દઈએ એમ અલગ પાયડા. અહીંયા દબાણ આવે એટલે આને એનો પ્રેશર હેડ કીધો, પ્રેશર હેડ. અહીંયા ઊંચાઈ આવે એટલે એને એનો એલિવેશન હેડ કીધો, એલિવેશન હેડ. અને અહીંયા વેગ આવે એટલે એને એનો વેલોસિટી હેડ કીધો. બરાબર સમજો, આ ત્રણે ત્રણ હેડ છે ને, ત્રણે ત્રણ હેડના એકમ મીટર છે, અને ત્રણે ત્રણ હેડનું પારિમાણિક સૂત્ર તમે ગણો તો એ આપણને ખબર છે શું છે, એલ વન છે. હવે તમારે મીટર એકમ સાબિત કરો હોય તો થઈ જાય કે ન થઈ જાય, દબાણનો એકમ, દબાણનો એકમ શું થાય, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, પછી ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, અને પછી ગુરુત્વ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જો આવી ગયું, હવે ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, ઉડી ગયું, શું વધ્યું, મીટર. ક્લિયર થઈ ગયું? એટલે આ પી બાય રો જી જે છે એનો એકમ મીટર થઈ ગયો. બીજું વાય, વાયનો એકમ તો મીટર છે જ. ત્રીજું વી સ્ક્વેર બાય ટુ જી, એટલે ટુનો એકમનો જી, વેગનો એકમ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગનો. શું મળી ગયું, એમ થઈ ગયું બાળકો. એટલે અહીંયા જે બર્નુલીના સમીકરણના ત્રણે ત્રણ હેડ છે, એ ત્રણે ત્રણ હેડના એકમો શું છે, મીટર છે. ત્રણે ત્રણ હેડના નામ શું છે, એક જે છે એ દબાણનો હેડ છે, પ્રેશર હેડ છે, એટલે એને આપણે કયો કીધો, પ્રેશર હેડ કીધો પી ઉપરથી. વાય એટલે એલિવેશન હેડ, એનો એકમ એ છે, અને આ એટલે વેલોસિટી હેડ, અને આ પ્રેશર હેડ. એટલે ત્રણે ત્રણ હેડ, આ જે બર્નુલીનું સમીકરણ જે છે એ દબાણનો જ્યાં ફેરફાર થતો હોય, અથવા તો તરલના ડાયનેમિક્સની અંદર જો ખૂબ જ અગત્યની રાશિ હોય, અથવા તો જે આપણે સમીકરણનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે બર્નુલીનું સમીકરણ. એટલું ક્લિયર થયું બાળકો? તો આપણે બે લેક્ચર જે છે સરસ મજાના જોઈએ, એકમાં સાતત્યનું સમીકરણ, બીજા લેક્ચરમાં બર્નુલીનું સમીકરણ. બરાબર છે, હવે આપણે બર્નુલીના સમીકરણના ઉપયોગ જે છે એ ક્યાં થાય છે એના વિશેનું નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.